ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું ખેતીની વાત ખેડૂતને સાથ કાર્યક્રમમાં ખેડૂત મિત્રો આપણે આ ખેતીની વાત ખેડૂતને સાથ કાર્યક્રમમાં આત્મા દ્વારા વિવિધ વિષયો લઈને આપણે હાજર થતા હોઈએ છીએ અને આ કાર્યક્રમમાં આપણે ખેતી પશુપાલન બાગાયત જેવા વિવિધ વિષયો સાંકળતા હોઈએ છીએ આપણે અત્યારે જોઈએ તો હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે આપણે જે પણ પાક લેતા હોય છે તો એમાં આપણે ઘઉંનો પાક ખેડૂત મિત્રો ખાસ લેતા હોય છે અને ઘઉંની વાત કરીએ તો આપણા ગુજરાતમાં ખૂબ સારા એવા પ્રમાણમાં ઘઉંની ખેતી ખેડૂત મિત્રો કરતા હોય છે પરંતુ આ ખેતીમાં તેઓ વૈજ્ઞાનિક અભિગમ નથી ઉમેરતા અને જેના કારણે તે લોકો પાસે જમીન વધુ છે પરંતુ ઉત્પાદન એટલું આવતું નથી એ ઉપરાંત રોગ જીવાતના પણ ઘણા પ્રશ્નો રહે છે પરંતુ જો આ ખેડૂત મિત્રો વૈજ્ઞાનિક ઢબે ઘઉંની ખેતી કરે તો તેઓને ઓછી જમીનમાં પણ સારું ઉત્પાદન મળી શકે છે સારા ભાવ મળી શકે છે અને સારી ગુણવત્તાયુક્ત ઘઉં ઉત્પાદન થઈ શકે છે તો આજે આપણે તમામ આ પહેલું ઉપર વાત કરવાના છે અને ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ આ વિષય ઉપર આજે ડિટેલમાં આપણે માહિતી અને માર્ગદર્શન મેળવશું અને તેના માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કે આઈ પટેલ સાહેબ કે જેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે ઘઉં સંશોધન કેન્દ્ર સરદાર દાંતીવાળા કૃષિ યુનિવર્સિટી હેઠળ વિજાપુર ખાતે કાર્યરત છે અને આજે આપણને જે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ છે એ અંગે ખૂબ જ સારું એવું માર્ગદર્શન પૂરું પાડવાના છે અને ખેડૂત મિત્રો આપણા સ્ટુડિયોમાં સાહેબ ઉપસ્થિત થયા છે તો સાહેબ આપનું સ્વાગત છે આ કાર્યક્રમમાં નમસ્કાર અને ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ કે આજે આપણે જે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપર માર્ગદર્શન મેળવશું તો આ કાર્યક્રમના અંત ભાગમાં આપને આ અંગેના કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી પૂછી શકો છો એ ઉપરાંત આ પ્રશ્ન સિવાય પણ જે પણ આજે માહિતી આપે સાહેબ એમાં પણ કોઈ મૂંઝવણ હોય તો એનો પણ પ્રશ્ન આપ રજૂ કરી શકશો અમારો ટોલ ફ્રી નંબર આપને એ સમયે જણાવવામાં આવશે તો એ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી અને ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ એ સંદર્ભે જે પણ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ મૂંઝવણ હોય તો પ્રશ્ન પૂછી શકશો હવે આપણે વધુ સમય નહીં લેતા સાહેબને વિનંતી કરી કે આજનો જે વિષય છે તો એ વિષય સંદર્ભે આપણને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે નમસ્કાર સર્વે ખેડૂત મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ તથા પ્રવર્તમાન રવિ સિઝનમાં આપનો ઉપજ સારી એવી મળે એવી શુભેચ્છાઓ સાથે આજે આપણે ઘઉંની વૈજ્ઞાનિક ખેતીની શરૂઆત કરી રહ્યા છીએ તો સૌ પ્રથમ ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં આપણે પાક ઉત્પાદન વધારવા માટેના શું શું આપણે મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તો પ્રથમ છે પ્રમાણિત બિયારણ પ્રમાણિત બિયારણ ચાલુ રાખજો પ્રમાણિત બિયારણ પછી જે એનો વાવણી સમય અને એ અનુરૂપ જાતની પસંદગી ત્રીજું છે એની વાવણી પદ્ધતિ સંયુક્ત વાવણીયાથી જ વાવણી કરવી જોઈએ બીજી છે બીજ માવજત અને જૈવિક ખાતર તેમજ ઉદય નિયંત્રણ સમતોલ ખાતર વ્યવસ્થાપન પિયત વ્યવસ્થાપન નિંદણમુક્ત વ્યવ નીંદણ વ્યવસ્થાપન અને કાપણી બહુ અગત્યના મુદ્દાઓ છે તો ખેડૂત મિત્રોએ આ બાબતે વધુ ધ્યાન આપી અને યોગ્ય સમયે આપણે વાવણીની શરૂઆત કરવી જોઈએ તો સમયસરની વાવણી આપણે જો વાત કરીએ તો આપણો જે સમયસરની વાવણી છે એટલે કે પંદર નવેમ્બરથી પચ્ચીસ નવેમ્બર વચ્ચે જો વાવણી કરવાની થતી હોય તો આને આપણે સમયસરની વાવણી તરીકે આપણે ગણીએ છીએ અને બીજું સમયસરની વાવણી એમાં એટલા માટે આપણે કરીએ છીએ કે એ સમય દરમિયાન જે ઘઉંને ઉગાવા માટે જે જરૂરી જે ઉષ્ણતામાન છે એ એ મળી રહે છે એટલે કે દિવસ અને દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ વધારે નોંધપાત્ર ફેરફાર હોતો નથી અને એ સમયે જો વાવણી કરવામાં આવે તો વ્યવસ્થિત આપણે ઘઉંનો ઉગાવો મળી શકે છે અને સમયસરની જો વાવણી માટે આપણે જો જાતો પસંદ કરવાની રહેતી હોય તો એ પ્રમાણે આપણે જે જાતો છે સમયસરની વાવણી માટે આપણે દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા જે ભલામણ કરેલી જે જાતો છે એનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ એની અંદર છે જીડબલ્યુ ચારસો છન્નું જીડબલ્યુ બસો તોતેર જીડબલ્યુ ચારસો એકાવન જે આપણી આમાં તાજેતરમાં જ નવીન ભલામણ કરેલી જાત છે ત્યારબાદ જો આપણે મોડી વાવણી કરવાની થતી હોય એટલે કે કપાસનો પાક લઈ અને ત્યારબાદ જો વાવણી કરવાની થતી હોય એટલે કે છવ્વીસ નવેમ્બરથી દસ ડિસેમ્બરના ગાળામાં જો વાવણી કરવાની થતી હોય તો આપણે એને મોડી વાવણી ગણીએ છીએ અને એ સમય દરમિયાન જો જાતની પસંદગી કરવાની રહેતી હોય તો ખેડૂત મિત્રોને ખાસ અગત્યને જે સલાહ આપવામાં આવે છે કે મોટાભાગના ખેડૂતો ઘઉં એટલે આપણે કોઈપણ પ્રકારના ઘઉંનું વાવેતર કરતા હોય છે પણ એવું ન કરતો ચારસો છન્નું અથવા તો બસો અથવા ચારસો એકાવનની જગ્યાએ માત્ર જીડબલ્યુ એકસો તોતેર અને જીડબલ્યુ અગિયાર જેવી જ જાત પસંદ કરવી જોઈએ જેથી કરીને આપણી જે ઉત્પાદન ઘટ છે એની સામે એ બંને જાતો સહનશીલ છે અને સારું એવું ઉત્પાદન આપણે મેમાંથી મેળવી શકીએ છીએ જે આપણે હાલ વાત કરીએ કે આપણે જે તાજેતરમાં જે જે જીડબલ્યુ ચારસો એકાવનની જાત આપણે ભલામણ કરી છે ખેડૂતોને જે સદર જાત છે એ ખરેખર ચારસો છન્નુંના જેવી જ જાત છે એના જેવો જ એમાં દાણો છે એવો ભરાવદાર અને ચડકાટ ધરાવે છે અને સમયસરની વાવણી માટે પણ ભલામણ કરેલી છે અને ચારસો છન્નું કરતો લગભગ આપણું સત્તર ટકા એનું ઉત્પાદન વધારે છે તો ખેડૂત મિત્રોને વધુ જો ઉત્પાદન લેવાનું હોય તો ખરેખર ચારસો છન્નુંની જગ્યાએ હવે જીડબલ્યુ ચારસો એકાવનનો વાવણી માટે ઉપયોગ કરે એવો અમારો ખાસ અનુરોધ છે અને વિનંતી પણ છે તદઉપરાંત આ જાતની અંદર જે કહેવાય કે આપણે જે કુપોષણની વાતો કરીએ છીએ ત્યારે આ જાતની અંદર લોહ લોહતત્વ જે છે એ પણ સૌથી વધુ છે છત્રીસ પોઈન્ટ ચાર પીપીએમ છે અને જસતનું પ્રમાણ પણ એમાં ચાલીસ પોઈન્ટ એક પીપીએમ જેટલું વધારે છે તો કુપોષણ સામે પણ આ વધુ સારી એવી જાત છે અને બીજે કંઈ જાતો છે આપણી ત્રણસો બાવીસ ત્રણસો સાસઠ એના કરતાં પણ એકંદરે વધુ ઉત્પાદન આપે છે તો ખેડૂત મિત્રોને આગ્રહ પર વિનંતી છે કે હવે પછી ઘઉંની વાવણીની અંદર જો સમયસરની વાવણી કરવાની થતી હોય રહેતી હોય તો એ સ એ સંજોગોમાં જીડબ્લ્યુ ચારસો એકાવન જાતનો જ આગ્રહ રાખવો જોઈએ નેક્સ્ટ બીજી એક આ જાત છે આપણી જે ભાલિયા પ્રકારના ઘઉંની જે વાતો કરીએ છીએ આપણે તો સમયસરની વાવણીને પિયત ડ્યુરમ જાત છે જે જીડી ડબલ્યુ બાર પંચાવન એ પણ જો આપણા વિસ્તારની અંદર સારું એવું ઉત્પાદન ચારસો છન્નું જેટલું જ ઉત્પાદન આપતી જાત છે અને ભાલિયાની અંદર જે કંઈ આપણે જે ક્વોલિટી પેરામીટર્સ તથા ગુણવત્તા કરીએ જે આપણે મેળવીએ છીએ એ એમાં પ્રમાણે એ પ્રમાણે એના કરતાં પણ વધુ સારું એવું એની ગુણવત્તા છે અને ખાસ અગત્યની વાત જો ક્વોલિટીની દૃષ્ટિએ વાત કરીએ તો એની અંદર બીટા કેરોટીન જે છે તત્વ છે એ છ પોઈન્ટ બે પીપીએમ જેટલું છે અને પ્રોટીન પંદર પોઈન્ટ એક ટકા જેટલું છે એટલે ખાસ કરીને જે ક્વોલિટી વીટની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે જો વાવેતર કરવાનું રહેતું હોય તો જીડી ડબલ્યુ બાર પંચાવન એ ડ્યુરમ એટલે કે ભાલિયા અથવા તો કાઠિયા ગૌ પ્રકાર પ્રકારની એક ઉત્તમ જાત છે તો એનો પણ આપણે વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ છે મોડી વાવણીની જે આ વાત કરી ત્યારે આપણે સમય મોડી વાવણીની અંદર છવ્વીસ નવેમ્બરથી દસ ડિસેમ્બર દરમિયાન જો વાવણી કરવાની રહેતી હોય તો બે જાત આપણે જે આપણે ભલામણ કરેલી છે જી ડબલ્યુ એકસો તોતેર જે કદમો નીચી રહે છે અને ઉત્પાદન પણ એવું સારું એવું મળી રહે છે અને બીજી એવી જાત છે કે જે આપણી જીડબલ્યુ અગિયાર એ બહુ સરસ જાત છે એ સમયસરની વાવણી તેમજ મોડી વાવણીમાં પણ બહુ સારી એવી છે તેમજ જો પિયતની વ્યવસ્થામાં આપણે પિયત પૂરતા પ્રમાણમાં ન હોય અને મર્યાદિત પિયતની વ્યવસ્થા જો આપણી જોડે હોય તો મર્યાદિત પિયત સામે પણ આ ઘાત બહુ સહનશીલ છે અને તા ભેજની ખેંચ સામે પણ પ્રતિકારક હોવાથી જો આવા સંજોગોમાં જો આપણે ઘઉંની ખેતી કરવાની હોય તો જીડબલ્યુ અગિયાર જાત જ પસંદ કરવી જોઈએ બીજો ખાસ અગત્યનો મુદ્દો છે બિયારણનો દર વાવણી સમય બાદ બિયારણનો દર પણ એટલો જ અગત્યનો છે બિયારણનો દર એ જે તે બિયારણના કદ અને એના એક હજાર ગામ હજાર દાણાના વજન ઉપર આધારિત રાખતો હોય છે તે સમયસરની વાવણી માટે જ્યારે પણ આપણે જે જાત પસંદ કરીએ છીએ એનું લગભગ બિયારણનો દર આપણો એકસો વીસથી એકસો પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે રાખવો જોઈએ અને જો મોડી વાવણી હોય તો આપણે એકસો પચાસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે બિયારણનો દર વાપરવો જોઈએ અને જો બાલીયા ઘઉંનું જો આપણે વાવેતર કરતા હોય ડ્યુરમ ઘઉં તરીકે તો એની અંદર પણ આપણો બિયારણનો દર છે એકસો પચાસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ મોટાભાગના ખેડૂતો બિયારણના દરની અંદર મોટે ભાગે વધારે પડતો ઉપયોગ કરે છે અને એના કારણે ઉત્પાદન તો વધતું નથી પરંતુ એની ગુણવત્તામાં ઘટાડો થાય છે નોંધપાત્ર ઘટાડો થાય છે તેમજ એનો ખેતીનો ખર્ચ પણ વધતો જાય છે જેના કારણે આપણે પોષણક્ષમ ઉત્પાદન લઈ શકતા નથી ત્યારબાદ વાવણી સમય વાવણી બિયારણ દર પછી વાવણીનો વાવણી પદ્ધતિ બહુ જ ખૂબ જ જરૂરી છે હંમેશા ભલામણ આપણે કરવામાં આવેલી જ છે કે ભાઈ સમયસરની વાવણી જ્યારે કરવાની હોય ત્યારે ઘઉંનું વાવેતર સાડી બાવીસ સેન્ટીમીટર એટલે કે નવ ઇંચના ગાળે આપણે પહેરીને વાવણી કરવી જોઈએ પરંતુ મોટાભાગના ખેડૂતો અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે પૂંખીને વાવેતર કરે છે જે બિલકુલ યોગ્ય તેમજ હિતાવહ નથી જેના કારણે આપણે પૂંખીને વાવેતર કરવા જતાં બિયારણનો દર આપણે બમણો અથવા દોઢોથી બમણો રાખવો પડે છે અને ખેતીનો ખર્ચ ખૂબ જ વધારે વધી જાય છે જેના પરિણામે આપણે પોષણક્ષમ ઉત્પાદન મળી શકતા નથી તેમજ વધારે પડતા બિયારણના દરને કારણે દીઠ વિસ્તારની અંદર છોડની સંખ્યા પણ વધારે પડતી હોવાને કારણે છેલ્લે પાંક અવસ્થાએ જો પિયત આપવામાં આવે અને સામાન્ય જો પવનની જોકો આવી જાય તો એની અંદર પણ આપણે પડી જવાની સંભાવના ખૂબ જ વધારે છે એટલે ખેડૂત મિત્રોને આગ્રહભરી વિનંતી છે કે સરકારી યોજનાની અંદર પણ આપણે સંયુક્ત વાવણિયાની ભલામણો પણ આપણે ત્યાંથી સબસિડી દ્વારા મળવાપાત્ર છે તો આ પ્રમાણે સંયુક્ત વાવણિયાની મદદથી જો બિયારણ આપણે વાવણી કરવામાં આવે તો યોગ્ય ઊંડાઈએ ખાતરને સંપર્કમાં ન આવે એ રીતે બિયારણ પડતું હોવાથી આપણો ઉગાવો પણ સારો મળે છે અને સારું એવું આપણે એમાં ઉત્પાદન લઈ શકીએ છીએ ત્યારબાદ બીજ માવજત બીજ માવજત પણ એટલી જ અગત્યની છે જેવી રીતે આપણે નાના બાળકોની અંદર બાળકો માટે રસીકરણ જે આપણે જે ઉપ આપણે એનો ઉપયોગ કરીએ છીએ અથવા તો જે કરવામાં આવે છે એ એક બીજ માવજત જેવું જ કામ કરી રહ્યું છે ઉધે ખાસ બીજ માવજતની અંદર ઘઉંની અંદર ઉધેવનું પ્રમાણ સવિશેષ જોવા મળતું હોય છે તો ઉદય નિયંત્રણ માટે આપણે ઘઉંને ઘઉંના બિયારણને વાવવાની વાવવાના દિવસના આગલા દિવસે અથવા આગલી રાત્રે બાયફ્રેનથીન દસ એસી બસો મિલી દવા અથવા તો ફિપ્રોનિલ પાંચ એસી છસો મિલી દવા પાંચ લીટર પાણીમાં મિશ્ર કરી સો કિલોગ્રામ બિયારણને જો પટ આપી અને છોડે સુકવવામાં આવે પ્લાસ્ટિકના પાથરણા ઉપર અથવા તો પાકા તળિયા ઉપર અને પછી જો વાવણી કરવામાં આવે તો આપણે ઉધેરનું સારું એવું નિયંત્રણ કરી શકીએ છીએ ત્યારબાદ બીજ માવજતમાં જૈવિક ખાતર ખરેખર ઓછા ખર્ચે સારામાં સારું જો આપણે જો ઉત્પાદન લેવું હોય અને કરી શક કરી કરવા માટે આપણે સક્ષમ છીએ તો એ માટે આપણે બીજ જૈવિક બીજ માવજતનો જ પણ આપણે ઉપયોગ કરવો જોઈએ તો સૌ પ્રથમ જંતુનાશક દવા એટલે કે ઉધય માટેની જે ટ્રીટમેન્ટ આપ્યા બાદ જે જૈવિક ખાતર છે એઝોટોબેક્ટર અથવા તો પીએસબી કલ્ચર બંને કલ્ચર પ્રતિ કિલોએ ત્રીસ ગ્રામ બિયારણ દરેકના આપી અને એ પ્રમાણે એક કિલોગ્રામ બિયારણ જો પટ આપવામાં આવે તો આપણે લગભગ જે કંઈ ખાતરની જરૂરિયાત છે ઘઉંના પાક માટેની એમાંથી આપણે નાઇટ્રોજનનો પચીસ ટકા અને ફોસ્ફરસનો પચાસ ટકા સુધીનો બચાવ કરી શકાય છે તમે માની શકો છો કે પચાસ ટકા બચાવ થાય ફોસ્ફરસની અંદર તો ડીએપીમાં આપણો પચાસ ટકાનો આપણે ઓછો ઉપયોગ કરીએ તો પણ ચાલે અને વિદેશી ઊંડિયામાં જે આપણું જે દેશનું છે એ બહાર જતું આપણે અટકાવી શકીએ એટલે આગ્રહભરી વિનંતી છે કે ખેડૂત મિત્રોએ જૈવિક ખાતરનો સવિશેષ ઉપયોગ કરી એનું મહત્ત્વ વધારવું જોઈએ ત્યારબાદ ખાતર વ્યવસ્થાપન ખાતર વ્યવસ્થાની અંદર આપણી ભલામણ છે કે ખાતર જ્યારે સમસ્યાની વાવણી કરતા હોય ત્યારે પિયત ગઉંની અંદર એકસો વીસ કિલોગ્રામ નાઇટ્રોજન સાઠ કિલોગ્રામ ફોસ્ફરસ કિલોગ્રામ સાઠ કિલોગ્રામ ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવાની આપણી ભલામણ છે જો આપણે પ્રતિ પ્રતિવિઘાએ જોઈએ તો પાયાની અંદર એકત્રીસ કિલોગ્રામ ડીએપી અને ઓગણીસ કિલોગ્રામ યુરિયા તમારે આપણે આપવાનું થાય ત્યારબાદ જે પૂરતી ખાતર છે એકત્રીસ કિલો એટલે કે સાઠ કિલો નાઇટ્રોજનના પ્રમાણમાં જો આપણે એની ગણતરી કરીએ તો પ્રતિ વિઘાએ એકત્રીસ કિલોગ્રામ યુરિયા આપણે બીજું પિયત જ્યારે આપીએ આપણે પ્રથમ પિયત આ સોરી પ્રથમ પિયત જ્યારે આપીએ અઢારથી એકવીસ દિવસે એ વખતે આપણે પિયત બાદ આપવું આપવાની ભલામણ છે અને જો મોડી વાવણી કરવાની થતી હોય તો એનો આપણો ભલામણનો દર છે એસી કિલોગ્રામ નાઇટ્રોજન અને ચાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવું જોઈએ એની અંદર આપણે પાયાની અંદર જ્યારે મોડી વાવણી કરતા હોય ત્યારે માત્ર શરૂઆતમાં ચાલીસ કિલોગ્રામ ફોસ્ફરસ પાયાની અંદર જ આપવાનો રહે છે એટલે કે સાઠ કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ આપણે આપીએ તો પણ ચાલે ત્યારબાદ જે કંઈ ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને ચાલીસ એસી કિલોગ્રામ નાઇટ્રોજન જે બે હપ્તામાં ચાલીસ કિલોગ્રામના બે સરખા હપ્તામાં એટલે કે એકવીસ કિલોગ્રામ યુરિયા પ્રથમ પિયત વખતે અને બાકીનું જે એકવીસ કિલોગ્રામ યુરિયા છે એ બીજા પિયત એટલે કે ત્રીસથી પાંત્રીસ દિવસને આપવાનું ભલામણ છે જેથી કરીને આપણે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી વધુમાં વધુ આપણે ઉત્પાદન મેળવી શકીએ બીજું છે સૂક્ષ્મ તત્વ વ્યવસ્થાપન જો આપણી જમીનની અંદર કંઈ પણ જો આપણે જમીન ચકાસણીના રિપોર્ટને આધારે જો જમીનમાં જીંક લોહ અથવા તો ગંધક તત્વની જો ઉણપ જણાય તો આપણે આઠ કિલોગ્રામ જીંક સલ્ફેટ અથવા અને પંદર કિલોગ્રામ ફેરસ સલ્ફેટ અથવા ત્રીસ કિલોગ્રામ ગંધક આપણે આપવાની દર વર્ષે ભલામણ કરીએ છીએ અને એ વાવણી વખતે પાયાની અંદર જ આપી દેવું હિતાવ છે અને જો કદાચ વાવણી વખતે આપવાની આપણી જો કદાચ વ્યવસ્થા ન થઈ શકી હોય તો બજારની અંદર સૂક્ષ્મ પોષક તત્વો ગ્રેડ ચાર સરકાર માન્ય આપણું જે દ્રાવણ મળે છે તૈયાર એનો આપણે એક ટકાનો દ્રાવણનો આપણે છંટકાવ ત્રીસ ચાલીસ અને પચાસ દિવસે કરીએ તો પણ આપણે સારામાં સારું આપણે ઉત્પાદન અને ગુણવત્તા મેળવી શકીએ છીએ જીંક તત્વની ઉણપ હોય તો કેવા આપણે લક્ષણો દેખાય તો પાન પડતર રતાશ પડતા કાટ જેવા આપણે ડાઘ જોવા મળશે આયરનની તમારે એટલે કે લો તત્વની ઉણપ હોય તો પાનની નસો લીરી રહે જ્યારે વચ્ચેનો પાન પીળો થઈ જાય છે અને છોડ એકદમ ફિક્કો પડે છે એમ એટલે એ પ્રમાણે જો આવું જો આવા લક્ષણો દેખાય તો આપણે આને જીંક અથવા આયરનની આપણે ભલામણ છે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીશું સૌથી એક અગત્યની વસ્તુ છે કે ગૌ પાકની અંદર પિયત વ્યવસ્થાપન એ સૌથી ખર્ચાળ ઘટક ગણવામાં આવે છે આજની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો મોટા ભાગને આપણે ઉત્તર ગુજરાત અથવા તો ગુજરાતની અંદર આજ દિન પ્રતિદિન હવે પિયત જે આપણા ભૂસ્તરના જે તળ છે ભૂતળના તળ એ દિવસે દિવસે ઊંડા નીચે ઉતરતા જાય છે અને પાણીની પ્રશ્નો બહુ વિકટ થઈ રહ્યા છે ત્યારે હંમેશા ઘઉંને આપણે વાતો કરતા જ હોઈએ છીએ કે દરેક પાકને ભેજની જરૂરિયાત છે પાણીની નહીં આપણે બધું જ સમજીએ છીએ બધું જ જાણીએ હોવા છતાં પણ આપણે ઘઉના પાકની અંદર આપણી પિયત વ્યવસ્થા પણ કેવી છે એ આપ સર્વે જાણો જ છો તો એ સમયે આ વસ્તુને ધ્યાને રાખીને આપણે જે કટોકટી અવસ્થાઓ છે એની પિયત ગૌના પાકની અંદર જે મેઇન મુખ્ય પાંચ કટોકટી અવસ્થાઓ છે એ છ કટોકટી અવસ્થાઓએ પિયત આવવું જોઈએ આપવું જોઈએ અને લાંબા કેરા ન કરતો ટૂંકા કેરા અને મધ્યમ કેરા કરીએ તો વધુમાં વધુ કાર્યક્ષમ આપણે પાણીનો ઓછા પાણીથી વધુમાં વધુ સારો કાર્યક્ષમ ઉપયોગ મેળવી શકીએ છીએ એ માટે ખાસ તો પ્રથમ વાવેતર બાદ જો પહેલું પિયત આપવાનું થાય ત્યારે મુકુટમૂળ અવસ્થા બહુ અગત્યની વસ્તુ છે જે અઢારથી એકવીસ દિવસે આ અવસ્થા આવતી હોય છે અને આ અવસ્થા દરમિયાન અચૂક પાણી આપવું જોઈએ જો તમે આ સ્ટેજે અથવા તો આ અવસ્થાએ જો પાણીની ખેંચ વર્તાય તો આપોઆપ સીધે સીધી તમારા પાક ઉત્પાદન ઉપર પચીસથી ત્રીસ ટકા ઘટ આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે એટલે મારી ખાસ આગ્રહભરી વિનંતી છે ખેડૂતોને કે પ્રથમ પિયત છે એ ખાસ ધ્યાન આપી અને અચૂક અઢારથી એકવીસ દિવસે આપણે ત્યાં ખેતરની અંદર જે ઘઉંનું વાવેતર કર્યું છે એમાં પિયત મળી રહે એવું આગોતરું આયોજન કરવું જરૂરી છે બીજું છે ફૂટ અવસ્થાએ એટલે કે વાવણી બાદ પાંત્રીસથી ચાલીસ દિવસે પિયત આપવું ત્યારબાદ ગાભે આવવાની અવસ્થા છે જે વાવણી બાદ પચાસથી પંચાવન દિવસે ફૂલ અવસ્થાએ એટલે કે સાઠથી પાસઠ દિવસે જો પાંચમું પિયત છે દૂધિયા દાણા અવસ્થાએ એટલે કે પંચોતેરથી એંસી દિવસે અને પોક અવસ્થા એટલે કે વાવણી બાદ નેવુંથી પંચાણું દિવસે આપણે છેલ્લું પિયત પોંક અવસ્થાએ આપ્યા બાદ પછી પિયત આપવાની જરૂરિયાત રહેતી નથી તેમ છતાં ઘણીવાર ખેડૂતો છેલ્લી સુધી નાઇટ્રોજન ખાતર તરીકે યુરિયા તેમજ પાણીનો આપણે આપણો ઉપયોગ કરતા હોય છે જેના કારણે આપણો ખેતી ખર્ચ વધે છે અને પાન જે પાકની છે ગુણવત્તા ઉપર પણ એની વિપરીત અસર થાય છે અને જો પાક અવસ્થા બાદ જો પિયત આપવામાં આવે તો એ સમયે બરાબર ઘઉંની અંદર દાણા ભરાઈ ચૂક્યા હોય છે અને પરિપક્વ અવસ્થામાં જ્યારે હોય છે ત્યારે એના પર ડુંડીનું જે વજન હોવાના કારણે જો હવાની જો સામાન્ય જ ઉપર જોક આવે તો પણ એ નમી પડવાની સંભાવના વધી જાય છે તો મારી આગ્રહભરી વિનંતી છે કે પોક અવસ્થા બાદ પિયત આપવું હિતાવ નથી જે કંઈ કટોકટી અવસ્થાઓ મેં બતાવી આપને ત્યાં આપણે જોઈ એની અંદર આ રીતે એની કટોકટી અવસ્થાઓ છે મુકુટ મૂળ એટલે કે જ્યારે અઢારથી એકવીસ દિવસે જે પાક થાય તૈયાર થાય ત્યારે એની જે મેઇન મૂળ સિસ્ટમ છે એની બાજુની બાજુમાંથી મૂળ અથવા તો એ પ્રકાર મુકુટ મૂળ એવા નીકળતા હોય છે જે એને આધાર આપવાનું તેમજ એ ફૂટ માટે પણ એટલા જ જવાબદાર છે એટલે બીજી અવસ્થા છે ફૂટ અવસ્થા ગાભે આવવાની અવસ્થા ફૂલ અવસ્થા એટલે કે ડુંડી નીકળવાની શરૂઆત થાય દુધિયાદાણા અવસ્થા અને પોક અવસ્થા બીજો છે કાર્યક્ષમ જ્યારે પિયતની વાત થઈ ત્યારે મોટે ભાગે આપણે ઘઉંની અંદર રેલાઈને પણ પિયત આપણે આપતા હોઈએ છીએ પરંતુ હવે નવા અભિગમ પ્રમાણે દિન પ્રતિદિન સરકારશ્રી તરફથી પણ સૂક્ષ્મ પિયત પદ્ધતિ ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે મોટાભાગના આપણે જે લાંબા ગાળા અથવા તો જે લાંબા અંતરના પાકો છે આપણે જે એની અંદર ભાગે આપણે ડ્રીપને અથવા તો માઇક્રો સ્પ્રિંકલર બટાકા જેવા પાકમાં આપણે ઉપયોગ કરતા થયા છીએ હવે ઘઉં પાકની અંદર પણ જો કરવાનો થતો હોય જો આપની પાસે જો ઉપલબ્ધ હોય સપોઝ આપની જોડે જો ક કપાસની અંદર અથવા તો દિવેલા માટે આપણે ખરીદી કરેલી હોય અને જો એને આપણે ઘઉંની અંદર પણ જો ઉપયોગ કરવાનો રહેતો હોય તો આપણે ઘઉંની અંદર પણ જો આપણે કયા સોર્સથી પાણી લઈએ છીએ જો આપણે પોતાનો સ્ત્રોત હોય અને આપણે દર ત્રણ દિવસે જો આપી શકવામાં સક્ષમ હોય તો આપણે એ પ્રમાણે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ દર ત્રણ દિવસે આપણે દર એસી ટકા જે કંઈ હવાનો ભેજનું જે બાષ્પીભવન આંક છે એના એસી ટકા અથવા તો સો સો ટકા જો આપવામાં આવે તો પણ આપણે સારું એવી એમાંથી કોઈપણ ઉત્પાદન ઘટ સિવાય મેક્સિમમ આપણે મહત્તમ ઉત્પાદન મેળવી શકીએ છીએ અમારે ત્યાંના સંશોધનના પરિણામો ઉપરથી એવું સાબિત થયું છે અને કદાચ આવતા નજીકના વર્ષમાં આ ભલામણ પણ અમે આપવાના છીએ જે અત્યારે હાલ એના સંશોધનો ચાલુ જ છે કે તમે સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવાથી લગભગ આપણે ઘઉંની અંદર વીસથી પચીસ ટકા જેટલું ઉત્પાદન વધારે લઈ શકીએ છીએ તદઉપરાંત આપણે ઘઉંની અંદર ચૌદથી માંડીને તેતાલીસ ટકા સુધીનું પાણીનું બચત પણ આપણે કરી શકીએ છીએ તો આ મારી આગ્રહભરી વિનંતી છે કે કદાચ આપને એવું લાગતું હોય અજુગતું લાગતું હોય એવું લાગતું કે ભાઈ ઘઉંની અંદર ડ્રીપ શક્ય નથી પરંતુ અમારા સંશોધનો એવું કહે છે કે તમે એસી સેન્ટીમીટરના અંતરે પણ જો ડ્રીપ ગોઠવી અને ત્રણ ત્રણ લેટરલ ત્રણ ત્રણ હાર બાદ જો ગોઠવવામાં આવે લેટરલ જે તો એ પ્રમાણે અને દર જે કંઈ તમે હાલ રેલાઈને પિયેતા આપો છો એ સિસ્ટમની અંદર પણ જો તમારે આપવાનું થતું હોય તો દસથી બાર દિવસે એ કલાક ન ચલાવતો પાંચથી છ કલાક ચલાવીને જો આ રીતે કરવામાં આવે તો પણ મેક્સિમમ આપણે મહત્તમ ઉત્પાદન આપણે એમાંથી મેળવી શકીએ છીએ અને બીજા પ્રશ્નો પણ આપણે ઘણા ઓછા કરી શકીએ છીએ બીજો ખાસ એક અગત્યનો જે ઘટક છે એ નિંદણ વ્યવસ્થાપન ખેડૂત મિત્રો આપને ખ્યાલ નહીં હોય અથવા આપણને ખ્યાલ પણ હશે જ કે નિંદામણ એ એવું પરિબળ છે કે જે પાક સાથે જમીન પાણી પોષક પોષકતત્વો આ બધાની અંદર હરીફાઈ કરતું હોય છે અને મોટાભાગનું જો તમે એનું વ્યવસ્થિત જો નીંદણ નિયંત્રણ ન કરો અને શરૂઆતના તબક્કે જો નિયંત્રણ ન કરવામાં આવે તો જે કંઈ આપણે એના પાછળ જો જે પોષક તત્વ વ્યવસ્થાપન અથવા તો આપણે જે કંઈ પાણીનું વ્યવસ્થાપન કરીએ એની અંદરથી મોટા ભાગનું જે પાણી જે અથવા તો એનો છે એ આવી રીતે નિંદામણ મારફતે થતો હોય આપણે પાક અસરકારક રીતે એનો ઉપયોગ કરી શકતો નથી તો નીંદણ નિયંત્રણ પણ એટલું જ અગત્યનું છે તો એ માટે જો આપણે કોરાટે વાવણી કરેલી હોય અને પિયત આપ્યા બાદ આપણા આપણી જમીનમાં બીજા બીજા દિવસે કે અથવા ત્રીજા દિવસે પગ ઠરે એવો થાય તો પેન્ડિમિથિલિન અથવા તો બજારમાં સ્ટોમ્પ નામની જે દવા મળે છે એ હેક્ટરે ત્રણ પોઈન્ટ ત્રણ લીટર દવાનો જથ્થો છે વાવણી બાદ અને ઘઉં ઉગ્યા પહેલો તો એક સરખો છંટકાવ કરવામાં આવે છે પાછા પગલે ઘણી વખત ખેડૂત મિત્રો જંતુનાશક દવાની માફક જ નીંદણ જે નીંદણયુક્ત જે દવા છે નીંદણનાશક દવા એનો પણ એ રીતે ઉપયોગ કરે છે એના કારણે જે અસરકારક નીંદણ નિયંત્રણ થવું જોઈએ એ થતું નથી તો આગ્રહ છે કે હંમેશા જ્યારે પણ નીંદણનાશક દવાનો જ્યારે ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે પાછા પગલે અથવા તો સાઈડમાંથી થાય અને છોટ્યા બાદ એના ઉપર કોઈ પગલાં ન પડે એની ખાસ તકેદારી રાખે તો સારામાં સારું નિયંત્રણ મેળવી શકાય છે ત્યારબાદ જો ઊભા પાકની અંદર નીંદણ નિયંત્રણ કરવાનું થાય તો ટુ ફોર ડી ચાલીસ ચારસો ગ્રામ સક્રિય તત્વ છસો લીટર પાણીમાં એટલે કે નવસો ગ્રામ દવા પ્રતિ હેક્ટરે પ્રથમ અને બીજા પિયત વચ્ચેના ગાળા દરમિયાન જો આપવામાં આવે અથવા તો મેટ સલ્ફ્યુરોન મિથાઇલ એટલે કે અલગ્રીપ દવા જે આવે છે એ ચાર ગ્રામ સક્રિય તત્વ ચારસો લીટર પાણીમાં એટલે કે બસ વીસ ગ્રામ દવા પ્રતિ હેક્ટરે તમારે પ્રથમ અને બીજા પિયત વચ્ચે જો આપવામાં આવે તો આપણે નિંદણ નિયંત્રણનું અસરકારક નિયંત્રણ કરી શકીએ છીએ જો ગુલ્લીંડાનો આપણે જો ઉપદ્રવ હોય મોટા ભાગે આપણે ગુજરાતની અંદર બહુ ઓછો જોવા મળે છે જો બહારથી બિયારણ જે આવતા હોય તો એની અંદર આ પ્રશ્નો બહુ વધારે જોવા મળતા હોય છે અને ગુલ્લીંડા એક એવું નિંદણ નિયંત્રણ છે એ છેલ્લે જ્યારે એનું ડુંડી આવે ત્યારે જ ખબર પડે છે કે આ આ ખરેખર એ ગઉ નથી તો એના નિયંત્રણ માટે અસરકારક નિયંત્રણ કરવું હોય તો સલ્ફો સલ્ફ્યુરોન દવા છે જો કોરાટે વાવણી કરી હોય તો પંદર ગ્રામ દવા અથવા તો વરાપે વાવણીની અંદર પચીસ ગ્રામ સક્રિય તત્વ પ્રત્યે હેક્ટરે બસો પચાસ લીટર પાણીમાં ઓગાળીને પાંત્રીસ દિવસે છંટકાવ કરવામાં આવે તો એનું આપણે અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ જીવાત નિયંત્રણ મોટે ભાગે ગૌ પાકની અંદર રોગ જીવાતના બહુ પ્રશ્નો ઓછા રહેલા છે અગાઉ મેં વાત કરી ઉધય માટેની આપણે જે બીજ માવજત આપેલી હોય તો આપણે સારું એવું ઉદયથી આપણે આપણે એનું રક્ષણ મેળવી શકીએ છીએ તેમ છતાં જો બેજની ખેંચ વર્તાઈ હોય અને કદાચ એવું લાગે કે આપણે ઉધયનો પ્રોબ્લેમ અથવા પ્રશ્ન છે તો ઊભા પાકની અંદર જ્યારે આપણે આપવાનું થાય ત્યારે હેક્ટરડી જે ફિપ્રોનિલ અથવા તો રિઝેન્ટના નામે જે બજારમાં મળે છે ઉપલબ્ધ દવા એ એક પોઈન્ટ છ લીટર દવા પાંચ લીટર પાણીમાં રેતી સાથે સો કિલોગ્રામ રેતી સાથે આપણે મિશ્ર કરી અને પૂંખી આખા ખેતરની અંદર અને એના બાદ હળવું પિયત જો આપવામાં આવે તો ઊભા પાકની અંદર પણ આપણે ઉદય નિયંત્રણ આપણે સારી રીતે મેળવી શકાય છે બીજા કંઈ જે પ્રશ્નો છે લીલી ઇયળ ધારો કે લગભગ આપણે શરૂઆત જાન્યુઆરી માસ પછી અને શરૂઆત જ્યારે ગરમીના દિવસો સ્ટાર્ટ થાય શરૂઆત થાય એ દરમિયાન આપણે જોવા મળતો હોય છે એટલે કે લગભગ દૂધિયા દાણા અવસ્થાની જે સ્ટેજ આવે છે અવસ્થા એ દરમિયાન જો કદાચ આવો કોઈ પ્રશ્ન જોવા મળે લીલી યળ તો આપણે એના માટે ક્વિનાલ ફોર્સ પોઈન્ટ જીરો પાંચ ટકા વીસ મિલી દવા દસ લીટર પાણીમાં ઓગાળી અથવા આપી આપણે એનો છંટકાવ કરીને નિયંત્રણ મેળવી શકીએ છીએ ખપૈડીનું જે છે ખાસ કરીને આપણે જે બિનપિયત વિસ્તાર છે એમાં આ વધારે જોવા મળતો હોય છે તો એ દરમિયાન આપણે મિથાઈલ પેરાથીઓન બે ટકા અથવા તો ફેનવેલ રેટ પોઈન્ટ ચાર ટકાની ભૂકી હેક્ટર દીઠ પચીસ કિલોગ્રામ પ્રમાણે જો આપણે છંટકાવ કરીએ તો આપણે એનું પણ આપણે અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ બીજું છે ઘાભમારાની યળ આ બહુ પ્રશ્ન બહુ અગત્યનો છે કે ઘણી વખતે આપણે ખેતરની અંદર આપણે ફરતા હોઈએ ત્યારે એકલ દોકલ તમને એવું છોડ લાગે ને બધી જ આજુબાજુની વિસ્તાર વિસ્તારની અંદર આપણી જે ઊંબી છે એ લીલી દેખાતી હોય પણ એક જ ઊંભી આપણી સુકાયેલી જોવા મળતી હોય ત્યારે એવું લાગે તમે જો ઉપરથી ખેંચવામાં આવે તો એ આખી ભૂંગળી આપણે બહાર નીકળી જતી હોય છે તો આવા જમા એકલ દોકલ જ્યારે પ્રશ્ન હોય ત્યારે એ આખો છોડ ઉપાડીને એનો સળગાવીને નાશ કરવો જોઈએ અને જો બી વધારે પ્રમાણમાં જો જોવા મળે આનો ઉપદ્રવ તો મોનોક્રોટોપોસ થર્ટી છત્રીસ એસી બાર મિલી દવા અથવા તો ક્વિનાલ ફોસ પચીસ સીસી વીસ મિલી દવા દસ લીટર પાણીમાં ઓગાળી અને બે છંટકાવ કરવાથી આપણે એનું અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ મોલોમસી જો કદાચ હવે મોટાભાગે જોવા મળતી નથી તેમ છતાં પણ હવે બદલાતા વાતાવરણની અંદર ક્યારેક ક્યારેક આ પ્રશ્ન પણ જોવા મળે છે તો મોલોમસીના અસરકારક નિયંત્રણ માટે ડાયમિથોએટ દસ ઇસી દસ મિલી દવા દસ લીટર પાણીમાં આપણે ઓગાળી અને એનો દ્રાવ્ય બનાવી અને છંટકાવ કરીએ તો મોલોમસીનું પણ આપણે અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ રોગ મોટાભાગની જે આપણી જે જાતો છે જે આપણી ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ એટલે કે મોટાભાગની આપણી જે મુખ્ય જે ગૌનું સંશોધન કેન્દ્ર છે ગૌ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી વિજાપુર દ્વારા જે કંઈ જાતોની ભલામણો કરવામાં આવી છે મોટાભાગની બધી જ જાતો આપણી ગે ઘેરુ સામે પ્રતિકારક જાતો જ છે અને તેમ છતાંય પણ આ બદલાતા વાતાવરણીય પરિસ્થિતિમાં જો આપણે જોવા મળતો હોય તો પોઈન્ટ બે ટકા મેન્કોઝેપનું દ્રાવણ બનાવી આપણે ત્રીસ ચાલીસ અને પચાસના પચાસ દિવસે જો છંટકાવ કરવામાં આવે તો આપણે અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ પીળો ઘેરું છે આપણે લગભગ એ આપણે જે ઉત્તરના રાજ્યો છે એમાં જોવા મળે છે આપણા ગુજરાતની અંદર ક્યારેય જોવા મળેલો નથી એટલે એનો કોઈ બહુ પ્રશ્ન રહેતો નથી કાળો ઘેરું એટલે કે આપણો જે થડનો ઘેરું કહીએ છીએ આપણે તો એના ઉપર પણ આપણે આ રીતે બદામી કલરના બહુ મોટા ટપકા આપણે જાડા અને લાંબા બદામી રંગના ઉપસેલા ચાઠા જેવા જોવા મળતા હોય છે તો એવા પરિસ્થિતિમાં પણ આપણે જો લગભગ આપણી જાતો પ્રતિકારક છે તેમ છતાં પણ જો જોવા મળે તો આપણે મેન્કો જે છે દવા એનો પોઈન્ટ બે ટકાનો આપણે એનો છંટકાવ કરી એનું નિરંત્રણ મેળવી શકીએ છીએ દા આ જે છે દાણાની કાળી ટપકી એ વાસ્તવમાં એ કોઈ રોગ નથી પરંતુ એ જે ભાગના જે જાતો છે આપણી જે મોટા કદની દાણાની જે જાતો છે એની અંદર જો પાંક અવસ્થાએ પિયત આપેલું હોય અને પાંક અવસ્થાએ જો ઝાકળ અને ભેજવાળું જો વાતાવરણ હોય ઝાકળ પડતું હોય તો દાણાના કદ હોવાના કારણે એની અંદર જે ઉપરનું જે ડુંડી જેનું છે દાણાનું જેનું છે એની અંદરથી એ અંદરથી ભેજ ઝાકળ જવાથી જે નીચેના ભાગે પાણી ભરાવાથી ત્યાં ફૂગ લાગવાથી આ કાળી ટપકીનો આપણે પ્રશ્ન જોવા મળતો હોય છે તો એના માટે પણ આપણે જો પોક અવસ્થાએ મેન્કો જેપ પોઈન્ટ પચીસ ટકા અથવા તો ક્લોરોથેનોલની દવા છે પોઈન્ટ બે ટકાનો છંટકાવ કરીએ તો આ રોગનું પ્રમાણ પણ આપણે ઘટાડી શકીએ છીએ પાનનો સુકારો શરૂઆતમાં આપણે એવું લાગે પણ એ હંમેશા એની જે છે એ હુંફાળા અને ગરમ ભેજવાળા વાતાવરણમાં રોગની તીવ્રતા જોવા મળતી હોય છે અને ખાસ કરીને જે મોડું વાવેતર થાય છે એની અંદર આ ખાસ વધારે જોવા મળતું હોય છે તો આ પરિસ્થિતિ અંદર આવી રોગની શરૂઆત આપણે લાગે સુકારાની તો તરત જ મેન્કો દવા છે પોઈન્ટ પચીસ ટકાનો દર પંદર દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવામાં આવે તો આપણે પાનના સુકારાનું પણ અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ કરનાલ બન્ટ એ આપણી જાણકારી માટે છે આપણે ગુજરાતની અંદર આ રોગ પ્રમાણમાં જોવા મળતો નથી એ ખરેખર બહુ આમ એ અંગારીઓ આપણે જે કહીએ ને એ પ્રકારનો હોય છે એને દાણો જો આપણે આની કાળી ફૂગ લાગેલી હોય છે અને જો એ રોગીસ દાણામાંથી સડેલી માછલી હોય એવી દુર્ગંધ મારતી હોય એવી પ્રકારની એમાં થતું હોય છે એવી ફૂગ હોય છે એમ અનાવૃત અંગારીઓ આ પણ આપણે ગુજરાતની અંદર જોવા મળતો નથી જીવાતની અંદર જો આપણે જે સંગ્રહ માટે ખાસ કરીએ તો આપણે જે આપણે ધનેરા કહીએ છીએ અથવા ઓધળા જીવડા છે એ ખાસ આપણે વધુ પડતા આપણે સંગ્રહ કરતા હોઈએ છે ત્યારે જોવા મળતા હોય છે તો એ મેઇન એનું મુખ્ય કારણ છે કે જ્યારે પણ આપણે ગૌનું ઉત્પાદન લઈએ છીએ ત્યારે દસ ટકાથી ઓછો ભેજ રહે એ પ્રમાણે આપણે તડકામાં સૂકવી અને ઠંડા પાણી અને જો પછી સંગ્રહ કરવામાં આવે તો આ જે જીવાત છે એનાથી આપણે દૂર રહી દૂર રાખી શકાય છે એને અને બીજું જે જૈવિક નિયંત્રણ છે એના માટે આપણે દિવેલ અથવા તો લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરી ગેલ્વેનાઇઝ પત્રના પીપોમાં જો સંગ્રહ કરવામાં આવે તો આપણે આનાથી છુટકારો મેળવી શકીએ છીએ આમ એકંદરે જો બધાય જ નફાકારક જે છે ઉત્પાદન લેવું હોય તો જે આપણે જે શરૂઆત જે બધી જ વાતો કરીએ ટૂંકમાં જો સારાંશ કહીએ તો વાવણી સમયને અનુરૂપ ભલામણ કરેલ જાતનું પ્રમાણિત બિયારણ વાપરવું જોઈએ સમયસરની વાવણી એટલે કે મધ્ય નવેમ્બરમાં કરવું જોઈએ વહેલું અથવા મોડું વાવેતર બને ત્યાં સુધી ટાળવું જોઈએ રેતાળ અને મધ્યમ જમીનમાં સંયુક્ત વાવણીની મદદથી કોરાટે ઊભી આડી ચોકડી પદ્ધતિથી જ વાવેતર કરવું જોઈએ પૂંખીને વાવેતર કરવું હિતાવ નથી ઉધય નિયંત્રણ અને જૈવિક ખાતરની બીજ માવજત અવશ્ય અપનાવવી જોઈએ જમીન ચકાસણીના આધારે પોષક તત્વોનો સમતોલ ઉપયોગ કરવો જોઈએ નીંદણનાશક દવાઓનો સમયસર અને સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પાકની કટોકટી અવસ્થાઓ અચૂક પિયત આપવું જોઈએ અને પાક અવસ્થા પછી પાકને પિયતની જરૂરિયાત રહેતી નથી એટલે કે પિયત ટાળવું જોઈએ ત્યારબાદ મર્યાદિત પિયતની પરિસ્થિતિમાં ડ્રીપ અથવા તો ફુવારા પદ્ધતિ અપનાવી જોઈએ અને સમયસર કાપણી કરી યોગ્ય પદ્ધતિથી થ્રેસિંગ કરી સાફસૂફી અને ગ્રેડિંગ કરી અને દાણાની અંદર દસ ટકાથી ઓછો ભેજ રહે એ પ્રમાણે જો સંગ્રહ કરી અને કરવામાં આવે તો આપણે સારામાં સારું આપણે ઉત્પાદન અને વ્યવસ્થા પોષણક્ષમ બજાર ભાવ આપણે મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આપણે જોયું કે ઘઉની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપર આપણને ખૂબ જ સારું એવું ડૉક્ટર કે આઈ પટેલ સાહેબે માર્ગદર્શન આપ્યું અને આપણે જણાવી દઈએ કે અત્યારે આપણો કાર્યક્રમ લાવ ચાલી રહ્યો છે અને આ કાર્યક્રમમાં આપણે ઘઉની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ સંદર્ભે કોઈ પણ પ્રશ્ન હોય તો અત્યારે પૂછી શકો છો અમારો ટોલ ફ્રી નંબર હાલ આપને સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે આ ટોલ ફ્રી નંબર પર કોલ કરી આપને ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપર કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો કોઈ મૂંઝવણ હોય તો અત્યારે ચોક્કસથી ફોન કરી અને આપનો પ્રશ્ન હલ કરી શકો છો અમારો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ ડબલ ફોર ડબલ ફાઇવ આ નંબર પર કોલ કરી આપ જે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ છે તે સંદર્ભે પ્રશ્ન પૂછી શકો છો આપના પ્રશ્નો આવે તે દરમિયાન આપણી પાસે કેટલાક ખેડૂત મિત્રોના પ્રશ્નો ઉપલબ્ધ છે તો તે અંગે આપણે ચર્ચા કરીશું અને માર્ગદર્શન મેળવશું એ દરમિયાન આપને પ્રશ્ન હોય તો ચોક્કસથી પૂછી શકો છો સાહેબ આપણે શરૂઆત કરીએ તો કોઈ પણ ખેડૂત મિત્ર છે તો એમને ઘઉંની ખેતી કરવી છે પરંતુ એ વર્ષોથી જૂની ઢબે કરે છે અને હવે એમને વૈજ્ઞાનિક ઢબે કરવી છે તો સૌ પ્રથમ તો ઘઉંની વૈજ્ઞાનિક ખેતી કરવાનો જ્યારે વિચાર આવે ખેડૂતે તો સૌ પ્રથમ કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ આપણે બહુ સરસ પ્રશ્ન કર્યો આપણે એની શરૂઆત શરૂઆત બહુ પહેલાંથી જ આપણે એમને આપણે બતાવી બતાવવામાં પણ આવી છે કે જો વૈજ્ઞાનિક ઢબે એટલે કે એમાં બહુ એમાં બીજું કંઈ એમાં પરિબળો ભાગ ભજવતા નથી પરંતુ એક સમજ કાળજીપૂર્વક અને સમજપૂર્વક અને વિવેકપૂર્ણ દરેક રીતે જે સંસાધન છે ખેડૂત જોડે એનો જો કાળજીપૂર્વક ઉપયોગ કરી અને એનું જો વ્યવસ્થાપન કરવામાં આવે તો ચોક્કસ સારામાં સારું ઉત્પાદન ઓછા ખર્ચે પણ આપણે મેળવી શકીએ છીએ એમાં ખાસ કરીને પ્રમાણિત બિયારણ મોટેભાગે એવી માન્યતા આપણી હોય છે કે ઘઉંની અંદર મોટેભાગે લોકો પોતાના બિયારણનો આગ્રહ વાપરવાનો આગ્રહ રાખતા હોય છે ઘઉં એક એવો ભાગ છે કે ત્રણ વર્ષ સુધી જો તમે એક વખતે બિયારણ વાપર્યું હોય તો ત્રણ વર્ષ સુધી આપણે વાપરી શકીએ છીએ એવી આપણી બ માન્યતાઓ છે જ અને બહુ ખોટું પણ નથી એમ પરંતુ જો તેમ છતાં પાંચથી સાત વર્ષ સુધી જો એકના એક બિયારણ જો વાપરવામાં આવે તો દિન પ્રતિદિન એની ગુણવત્તા અને એની અસર થતી હોય છે તો દર ત્રણ વર્ષે સારી જાતનું બિયારણ યોગ્ય જગ્યાએથી સપોઝ કે આપણે ત્યાં કૃષિ યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો છે પછી ગુજરાત રાજ્ય બીજ નિગમ છે ગુચકો માસોલ છે એવી સહકારી સંસ્થાઓ છે ત્યાંથી પ્રમાણિત બિયારણ મેળવવાનો જ આગ્રહ રાખવો જોઈએ અને એ પ્રમાણે પ્રમાણિત બિયારણ વાપરીએ વાપરવામાં આવે તો નો ડાઉટ આપણે સારામાં સારું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ એ ઉપરાંત આપણે જેમ વાત કરી કે પ્રમાણિત બિયારણ વાપરવાનો જ ઉપયોગ કરવો જોઈએ પરંતુ ઘણા ખેડૂત મિત્રો છે કે એ બજારમાં મળતા બીજા હાઈ ક્વોલિટીના પ્રાઇવેટના બિયારણો ખરીદતા હોય છે અને પછી આગળ જતાં તેમને સારું પરિણામ ન મળતા તેઓ બીજા બીજ લેવા તરફ વળતા હોય છે અને અમુક ટાઈમે એ લોકો બિયારણ પણ મિક્સ કરતા હોય છે અને અલગ અલગ રીતે એ લોકો એક્સપેરિમેન્ટ કરતા હોય છે પરંતુ આ જે પ્રમાણિત બીજ છે તો એના માટે ખેડૂત મિત્રોએ શું ખાસ કાળજી રાખવી જોઈએ અને એ પ્રમાણિત બીલ જે બીજ છે તો એ ક્યાંથી કેવી રીતે મેળવી શકે ખેડૂત મિત્રો કે જેથી એ લોકોને તેમના પાકમાં નુકસાન ના જઈ શકે બહુ સરસ વાત થઈ આરીએ બિયારણની પ્રસંગી બાબતે ક્યાંથી ખરીદ કરવું અને કેવી રીતે મેળવવું તો કોઈ પણ ખેતી કરતા હોય આપ તો એની અંદર આપણું આયોજન આગોતરું આયોજન એ બહુ અગત્યનો છે આજે ઘણી વખત આપણું આયોજન ન હોય અને છેલ્લી ઘડીએ મોટાભાગના ખેડૂતો ક્યાંક આયોજન બીજું કર્યું હોય અને કદાચ એનું વ્યવસ્થા ન થાય તો પછી હવે જે મળે તે ગઉ વાવાનો આગ્રહ રાખતા હોય છે પરંતુ પ્લાનિંગ તમારું આયોજન એ તમને બહુ સારા રસ્તા ઉપર લઈ જવા માટે પહેલું પરિબળ છે જો તમારું આયોજન આગોતરું નહીં હોય અને વ્યવસ્થા પણ આપણે ખબર છે કે આપણે આટલા વિસ્તારની અંદર આપણે ઘઉંની જરૂરિયાત છે આટલા ઘઉં આવવાના જ છે તો એની શરૂઆતમાં એટલે કે આપણે લગભગ નવરાત્રિ બાદ તે સમય દરમિયાન સારી જે યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રો છે બીજ નિગમની જુદી જુદી કચેરીઓ છે ત્યાંથી આપણે જે વેરાયટી અથવા તો જે કંઈ જાત પસંદ કરવાની છે આપણે સમયસરની વાવણી કરવા માટે સક્ષમ છીએ તો એ માટે અનુરૂપ જાત છે તો એ જાતની પસંદગી માટે આપણે ચોક્કસથી આયોજન કરી અને સંપર્ક કરી અને આપણે મેળવવાનો આગ્રહ રાખશું તો આપણે વધુ ફાયદો થશે બાકી છેલ્લી ઘડીએ જો આપણે દોડાદોડ કરીને બિયારણ મેળવવા માટે પ્રયત્ન કરીશું તો ગમે તે બિયારણ કારણ કે બજારની અંદર માર્કેટ ઓપન છે કોઈપણ વસ્તુ વેપારી લાઈન અથવા તો વેપાર માટે બધા બેઠા હોય છે અને એ પ્રમાણે વેપારીના સંદર્ભમાં આપણે જો મેળવવાનો પ્રયત્ન કરીશું તો આપણે ચોક્કસ એની અંદર આપણે નિષ્ફળ થવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે એટલે મારી ખાસ આગ્રભરી વિનંતી છે ખેડૂત મિત્રોને કે આયોજન અગત્યતા રાખીને જે કંઈ જરૂરિયાત છે એ સર્વ પ્રાથમિક તબક્કે જ આપણી જરૂરિયાતો ચોક્કસ નિર્ધારિત કરી અને એની ચોક્કસપણે આયોજન કરી અને એની મેળવી લેવાની આપણે આયોજન કરી અને નજીકના જે સ્ત્રોત છે નજીકના યુનિવર્સિટીના કેન્દ્રો છે અથવા તો નજીકની બીજ નિગમની કચેરીઓ છે અથવા તો નજીકના સહકારી સંસ્થાઓ છે એમના મારફતે આપણે સંપર્ક કરી અને આપણે જે જાતનું બિયારણ જોઈએ છીએ એ પ્રમાણિત સર્ટિફાઈડ બિયારણ મેળવવાનો જ આગ્રહ રાખવો જોઈએ ત્યારબાદ સાહેબ આપણે બિયારણ ખેડૂત મિત્રો લઈ આવે છે અને તેને જમીનમાં પૂંખતા હોય છે પરંતુ જ્યારે જમીન છે તો જમીન પણ એક મહત્વનો મુદ્દો છે આમાં કે જમીન કેવી હોવી જોઈએ એ જમીનને કેવી રીતે તૈયાર કરેલી હોવી જોઈએ અને જ્યારે પણ બીજ વાવવામાં આવે તો એ બીજને જમીનને જે જરૂરી છે તત્વો એને અનુરૂપ બીજને કોઈ પ્રક્રિયા કરવી જોઈએ તો આ જમીન અને બીજ આ બંને વચ્ચે ખેડૂત મિત્રોએ કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ બહુ સરસ વાત થઈ છે આરીએ કે હાલના હાલની જે પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રમાણે છે જે જમીનની તૈયારી પછી બીજની માવજત અને બીજની વાવણીની પદ્ધતિની આ વચ્ચે કોઈ તાલમેલ જ જોવા મળતો નથી ગમે તે સમયે ગમે તે પદ્ધતિથી જે આપણે કોઈ પણ અનુક સમયે આપણે એની માવજત અથવા તો એ કંઈ જે પદ્ધતિ અપનાવી છે ખરેખર એકદમ બિલકુલ ખોટી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર હંમેશા આપણા વડવાઓને જો આપણે યાદ કરીએ અને જે લાકડાના હળથી આપણે જ્યારે ખેતી કરતા હતા ત્યારે પણ આપણા વડવાઓ હળથી જ દરેડીને જ ખેતી કરતા હતા અને ત્યાં પૂંખવાની પ્રથા જ નહોતી ક્યાંય કોઈ પણ યુનિવર્સિટીના સંશોધન એવું નથી કહેતા કે ભાઈ પૂંખીને વાવેતર કરવાથી આપણે આટલું ઉત્પાદન વધારે મળે છે હંમેશા ઘઉંની વાવણી સાડી બાવીસ એટલે કે નવ ઇંચના ગાળે સંયુક્ત વાવણીયાથી અથવા તો હળથી જો પહેરીને કરવામાં આવે તો આપણે સારામાં સારું ઉત્પાદન એમાંથી મળી શકે છે એ જ એટલું જ નહીં એ કરવાથી જે કંઈ તમે ખાતર જે આપવાના છો એ પણ યોગ્ય પદ્ધતિથી યોગ્ય ઊંડાઈએ એ જ માત્રાની અંદર વ્યવસ્થિત કાર્યક્ષમ રીતે આપી શકાય છે જ્યારે પૂંખીને વાવેતર કરવાથી જે આખી પદ્ધતિ જે ખોટી દિશાની અંદર આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે ખાતર વ્યવસ્થાપન પણ ખોટી દિશામાં જ કરવું પડે છે ખેડૂતોને મને કે ક મને પરંતુ મને એ સમજાતું નથી કે કમ અને કરવા છતાં પણ આપણે હોસે હોસે એક ડીએપી થેલીનો આપણે જો આ રીતે આડેધડ ઉપયોગ કરવાના હોય અને ઉત્પાદનમાં એટલી આપણે જો મેળવી શકવાના ના હોય તો એકંદરે આપણને એ આ નુકસાનને પાત્ર થાય છે અને આપણે પોષણક્ષમ આપણે એનું ઉત્પાદન મેળવી શકતા નથી આ ઉપરાંત સાહેબ આપણે જ્યારે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની વાત રહ્યા છે તો જે આ ઘઉંની વૈજ્ઞાનિક પદ્ધતિ છે તે મુજબ વાવણીનો સમય પણ નક્કી હોય છે પરંતુ ઘણા ખેડૂત મિત્રો વહેલી વાવણી કરે છે અમુક મોડી કરતા હોય છે અને અમુક સમયસર કરતા હોય છે તો આ બાબતે પણ ઘણા ખેડૂત મિત્રોમાં અસમંજસ હોય છે કે ક્યારેક કરવી જોઈએ તો વૈજ્ઞાનિક પદ્ધતિ જ્યારે ખેતી કરવાની થાય તો એ ક્યારેક કરી શકે છે વાવણી સમય પણ એક જ ખૂબ જ અગત્યનો છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે આપણે જો વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ પચીસ પંદર નવેમ્બરથી પચીસ નવેમ્બર આ સમયગાળો જે પ્રસન્ન કરવામાં આવ્યો છે એની અંદર જે કંઈ જે એની ધાર્મિક જે પ્રક્રિયાઓ થવાની છે અથવા તો જે કંઈ એને ઉગાવાની જે પ્રક્રિયાઓ છે એ સમય દરમિયાન જે એને અનુકૂળ જે તાપમાન છે એ તાપમાન એને અનુકૂળ હોય છે એમ એટલે કે પં જે કંઈ પચીસ ત્રીસ ડિગ્રીથી નીચે એટલે પચીસથી ત્રીસ ડિગ્રી દિવસનું તાપમાન હોય છે અને રાત્રે પંદરથી વીસ ડિગ્રી વચ્ચેનું તાપમાન હોય છે એટલે કે તાપમાનનો જે તફાવતનો ગાળો છે એકદમ નજીકનો સોકળો હોય છે ખેડૂત મિત્રોને ત્યાં આવા તો કોઈ ટેમ્પરેચર માટે થર્મોમીટર તો હોતા નથી પરંતુ આપણે જો દેશી પદ્ધતિ જોઈએ તો દરેક ખેડૂતને આની જાણકારી હોય જ છે દરેક ખેડૂતને ખબર જ હોય છે કે જ્યારે પણ એ ખેતરની અંદર બપોરે બરોબર બે વાગે ઉગાળા પગે જો ખેતરની અંદર ફરતા હોય અને જો આપણા પગ દાજે હોય અથવા તો બળતા ન હોય તો સમજવાનું કે હવે આપણે ઘઉંની વાવણીનો સમય યોગ્ય સમય આવી ગયો છે અને ખેડૂતને પણ આની પૂરેપૂરી જાણકારી હોય છે પરંતુ આ કોમ્પિટિશનના યુગમાં આ ફાસ્ટના એક યુગના આ યુગની અંદર જે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિની પદ્ધતિઓ અપનાવવાની પાછળ જે વોધળી દોટ મૂકી છે એના કારણે આપણે એક પાકની જગ્યાએ જલ્દીથી બીજો પાક લેવાની આપણી જે હોડ છે આપણે જે દોડ છે એની અંદર આપણે ક્યારેક માર ખાઈ જઈએ છીએ ક્યારેક વહેલું અથવા તો ક્યારેક મોડું ઈવન ઘણી વખત તો એવું જોવા મળે છે કે જાન્યુઆરી મહિના સુધી પણ ખેડૂતો ઘઉંનું વાવેતર કરતા હોઈએ છે કરતા હોય છે પરંતુ એનો મતલબ એવો નથી ક્યારેક એવું બની શકે છે કે બદલાતા વાતાવરણીય પરિસ્થિતિ અંદર ઘણી વખત આપણે અનુભવ કરતા હોય છે કે શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે પાછળ ઠંડીનું પ્રમાણ વધતું હોય છે તો કોઈક વર્ષે આપણને એનો બેનિફિટ અથવા તો એનો મહત્તમ લાભ મળી જાય પણ એનો મતલબ એવો નથી કે એ સતત આપણને એ જ પ્રમાણે જ મળવાનો છે જે કંઈ સંશોધનો થયા છે એ આપણે લોબા ગાળાની પ્રક્રિયાઓ બાદ આપણે ભલામણ કરેલી છે તો મહત્તમ આપણે જે કંઈ ભલામણ કરેલો સમય છે એ પ્રમાણે આપણે કોઠાસૂજને ધ્યાને રાખીને હા કદાચ એવું લાગતું હોય તો આપણે બે પાંચ દિવસ આપણે આપણી પોતાના જે સૂચ છે એનો પણ આપણે ઉપયોગ કરી અને એ પ્રમાણે આપણે જો સમયગાળો જો નિર્ધારિત કરી શકીએ તો સારામાં સારું આપણે ઉત્પાદન મેળવી શકીશું ત્યારબાદ જ્યારે વાવણીની વાત આવે છે એ ઉપરાંત આપણે જાતો વિશે પણ ખેડૂત મિત્રોને ઘણા પ્રશ્નો હોય છે કે કઈ જાત વાવવી આ જાતનો વધારે ભાવ મળે છે તો એ જાત વાવવી પરંતુ આ જાતની પસંદગી વખતે કયા મુદ્દા ખાસ ધ્યાન રાખવા જોઈએ ખેડૂતોએ કે જેથી તેમની જમીનમાં તેઓ એ જાતનું ઉત્પાદન કરી અને સારી આવક મેળવી શકે જાતની પસંદગી બાબતે ખેડૂતોમાં આમ જોવા જઈએ તો મોટાભાગને કોઈ એવો પર્સનલ ચોઈસ હોય તો માત્ર ને માત્ર દેખાવ ચળકાટ એ જ ધ્યાને લેતા હોય છે તો ખરેખર એ વસ્તુ જે અગત્યની છે એટલી જ વસ્તુ કરતાં એનું ઉત્પાદન ક્ષમતા કેટલી છે હવે ધારો કે ચારસો છન્નુંની જો વાત કરીએ તો ભાગે ગુજરાતની અંદર ખેડૂતોનો અભિગમ ચારસો છન્નું પ્રત્યે વધારે રહેલો છે અને જો પૂછવામાં આવે કે એના કરતો પણ આ સારી જાત છે પરંતુ ખેડૂતો એમ ચળકાટની દ્રષ્ટિએ અથવા તો એની રોટલીની જે ગુણવત્તા છે બનવાની એનો બેઝ બનાવીને એનો પાયો બનાવીને એને છોડવા માટે તૈયાર નથી ખરેખર આજની તારીખે જે કંઈ સંશોધન થાય છે એની ગુણવત્તાને પણ ચકાસણી કરવામાં આવે છે અને એ ગુણવત્તાની અંદર પણ ચાર એના કરતાં પણ ઉત્તર ઉપર ઉપલી કક્ષાની જાત હોય અથવા ઉપલી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હોય તો જ આપણે એને ભલામણ કરીએ છીએ જ્યારે દાખલા તરીકે આપણે જે જીડબલ્યુ ચારસો એકાવનની જો વાત કરીએ તો એ ખરેખર ચારસો છન્નું કરતાં વધારે ઉત્પાદન આપે છે સત્તર ટકા જેટલું વધારે ઉત્પાદન છે ગુણવત્તાની દ્રષ્ટિએ પણ સવિશેષ છે તેમ છતાં ખેડૂતો દિવસે દિવસે આ વખતે આપણી જોડે આ જ વખતે આ વર્ષે ભલામણ કરેલી છે આપણી જાતે આપણી પાસે મર્યાદિત બિયારણ હતું તેમ છતાં પણ આપણે પૂરતો પ્રયત્ન કરવામાં આવેલો છે ઇવન સરકારી સંસ્થાઓ બીજ નિગમ દરેકને આપણે એનું બીજ પણ પૂરતા પ્રમાણમાં આપણે ઉપલબ્ધ કરાવ્યું છે અને આવતા વર્ષથી લગભગ બધા જ ખેડૂતો સુધી આ જાતનું બિયારણ પહોંચી મળી શકશે એવી પૂરેપૂરી સમ શક્યતાઓ છે જ તો મારી ખેડૂતોને આગ્રહભરી વિનંતી છે કે સમયને અનુરૂપ જો જાત પસંદ કરવાની હોય તો મેક્સ જે વધારે વધારે ઉત્પાદન આપતી હોય અને લેટેસ્ટ જાત હોય આપણી તાજેતરમાં ભલામણ કરેલી જાત હોય તો એને જ આપણે ઉપયોગ કરવો જોઈએ અને એ પ્રમાણે જો આપણે ઉત્પાદન માટે જો વધારે ઉત્પાદન માટે જઈશું અને એ જ જે કંઈક જે ખેતી ખર્ચ છે એની સાપેક્ષની અંદર જો વધારે ઉત્પાદન મળશે તો આપોઆપ આપણું જે નફાનું ધોરણ છે એ આમ હંમેશા વધશે અને આપણે સારો એવો નફો એમાંથી મેળવી શકીશું આ ઉપરાંત ખેતીમાં પિયત વ્યવસ્થા પણ ખૂબ મહત્ત્વની છે અને પિયત વ્યવસ્થાની વાત કરીએ તો પાણી કેટલું આપવું કેવી રીતે આપવું અને એમાં નહેરથી આપવું ટપક પદ્ધતિથી આપવું આ ઘણા પ્રશ્નો રહેલા છે ખેડૂતોમાં તો ખેડૂતોએ ટપક પદ્ધતિ અથવા તો પાણી જે પિયત આપવાની છે એ સંદર્ભે શું ખાસ કાળજી રાખવી જોઈએ પિયત વ્યવસ્થાપન બાબતે મારું ખાસ એક સૂચન એવું છે કે ભાગે જે પિયત વ્યવસ્થાપન છે એ આપણે જે કંઈ આપણા જે સંસાધન છે પિયતના આપણો ટ્યુબવેલ છે કે આપણો જે કૂવો છે અથવા તો કેનાલ છે તો એ પ્રમાણે જે આયોજન જે કરવામાં આવે છે એ ઘણી વખત સપોઝ આપણે ટ્યુબવેલની અંદરનો જે આપણો આવરો છે એ પ્રમાણેનું જો આયોજન જો કરવામાં આવે ખેડૂત મિત્રો સાથે બેસીને તો ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ભાઈ તમારા ટ્યુબવેલની અંદર પચાસ વીઘાથી વધારે પિયત થઈ શકે એવી પરિસ્થિતિ નથી ઘઉંની તેમ છતાં પણ મોટાભાગના આપણા ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો સહકારી માળખાની અંદર આપણી પિયત વ્યવસ્થાપન છે ભાગીદારીના બોર છે અને દરેક ખેડૂત જે કંઈ ભાગીદારો છે દરેકે દરેક ખેડૂત દરેક પોતાનો માલિકી હક દર્શાવીને દરેકે દરેક ખેડૂત આપણે એ જે તે ટ્યુબવેલ ઉપર આપણે જો ઘઉંનું વાવેતર પચાસ વીઘા કરતો આપણે વધારે કરી દીધું હોય તો સ્વાભાવિકપણે છે કે ભાઈ જે કંઈ જે અંતરાય છે આપણે જે રોટેશન આપવાનું છે ઘઉંના પિયતની અંદર કે ભાઈ અઢારથી એકવીસ દિવસે આપણે પિયતનું આપણે આખું સર્કલ પૂરું કરી શકીશું કે કેમ તો એ વખતે વધારે પડતા વાવેતર વિસ્તારને કારણે આપણે સમયસર પિયત આપણે આપી શકતા નથી અને ખેડૂતોને પણ વખતે એક મહિને પિયત આવ્યું છે જો કદાચ લાઇટમાં કાપ આવ્યો અથવા તો બોર બગડ્યો અથવા તો કંઈ તકલીફ ટેકનિકલ મુશ્કેલી ઊભી થઈ તો આવતી વખતે પિયત લંબાશે તો ખેડૂતો પણ એ રીતે જ એનો ઉપયોગ કરતા હોય છે ક્યારે આ ભરી ભરીને આપી દેતા હોય છે કે જેથી કરીને અઠવાડિયું લંબાઈ જાય તો ચિંતા નહીં પરંતુ એ ચિંતાને કારણે આપણે પાકની ચિંતા કરવાની વધારે જરૂર છે તમે વધારે પિયત આપવાથી જે કંઈ તમે પાણી આપવાના છો તો એના કારણે જે કંઈ જે આડઅસર છે એ તો આપણી જમીન ઉપર જ થવાની છે આપણે કહીએ છીએ કે ભેજની જરૂર છે પાણીની જરૂર નથી અને આપ અનુભવ પણ કરતા હશો કે હંમેશા પાળિયા ઉપરના ઘઉં સારા હોય છે નીચે પાળિયાની અંદરના ઘઉં કરતો એનો વિકાસ સારો હોય છે આપણે નજર સમક્ષ દેખાતો હોવા છતાં પણ આપણે એનું અનુકરણ કરતા નથી એ આપણું એક દુર્ભાગ્ય છે હંમેશા જે કંઈ આપણા જે સંસાધન છે એને અનુરૂપ આપણે સહકારી ધોરણે સાથે મળીને સહિયારો જો સંયુક્ત પ્રયાસ કરવામાં આવશે તો આ બધા પ્રશ્નો આપોઆપ દૂર થશે અને એ જ પ્રશ્નો આપણે સાથે મળીને જ આપણે નિરાકરણ કરી શકીશું તો એ પ્રમાણે સહકારની ભાવનાથી જો આપ આગોતરું આયોજન અને વ્યવસ્થિત તલબદ્ધ આયોજન કે તાલબદ્ધ આયોજન દરેકે દરેક ખેડૂત દરેકે આવું વિચારી અને જો સુચારુ ડબે જો આ યોગ્ય પદ્ધતિ અપનાવશે તો સો ટકા ખેડૂત મિત્રો આપણને પાક ઉત્પાદનની અંદર કોઈ વિશેષ તકલીફ પડવાની નથી બસ ખાલી તમારા આપની સહકારની જ અપેક્ષા છે તો આપ સહકાર આપશો અને સહકાર લેશો એવી અપેક્ષા છે આપ સર્વનું પાક ઉત્પાદન સારું એવું રવિ સિઝન મળે એવી અભ્યર્થના સાથે વિરમું છું અસ્તુ જય જય ગરવી ગુજરાત તો ખેડૂત મિત્રો આજે આપણને ખૂબ જ સારી એવી માહિતી ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે માહિતી આપવા માટે ડૉક્ટર કે આઈ પટેલ સાહેબ કે જેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે ઘઉં સંશોધન કેન્દ્ર વિજાપુરથી અહીં પધાર્યા અને આપણને ખૂબ સારી માહિતી પૂરી પાડી તો સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર અને ખેડૂત મિત્રો અત્યારે આપણો સમય પૂરો થાય છે પરંતુ આવતા સપ્તાહે નવા વિષય નવા વિષય નિષ્ણાત સાથે ચોક્કસથી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ